આરોગ્ય મંત્રીના પુત્ર સાથેના વિવાદથી પોતાને સેલિબ્રિટી સમજી રહેલી મહિલા એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવ હવે એબી પર લાઈવ થઈ મોટી મોટી વાતો કરી રહી છે અને નિર્ભયા કાંડ જેવી વાતો કરી લોકોની સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરી રહી છે. મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સાથે કરફ્યુ મામલે પ્રકાશમાં આવેલ મહિલા એલઆર કોન્સ્ટેબલ વિવાદમાં આવી છે. વિવાદ સળગ્યા બાદ સુનિતા યાદવની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતે અનેક કાયદા તોડતી જોવા મળે છે. વિવાદ વધતા સુરતની પોલીસની વિવાદિત એલઆર દ્વારા એફબી લાઈવ કરીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગઈકાલે મીડિયા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે ત્યારે સુનિતા યાદવે ફેસબુક પ્લેટફોર્મ પર આવીને ફરીથી વિવાદિત વાતો કરી છે. રાજીનામા અને નિર્ભયા કાંડને લઈને સુનિતાએ વિવાદિત વાતો કરી છે, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સાથે સુનિતા યાદવ ફેસબુક લાઈવમાં નિર્ભયા કાંડની વાત કરે છે, પણ સુનિતા જ્યાં હતી ત્યાં હોમગાર્ડનો અને ત્યાંથી 50 મીટર દૂર પોલીસનો પણ બંદોબસ્ત હતો, જેથી તેની સાથે નિર્ભયા જેવી ઘટના બને તે શક્ય જ નથી. ત્યારે હવે સુનિતા યાદવના નિવેદનો પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મહિલા કોન્સ્ટેબલ ટ્રોલ થયા બાદ તેના પર ટિપ્પણી થઈ રહી છે. રાજીનામાની વાત કરનાર સુનિતા ખોટું બોલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મીડિયા દ્વારા કોન્સ્ટેબલનો ઇન્ટરવ્યૂ લેવામાં નથી આવ્યો હોવાથી તેનાથી પણ તે રોષે ભરાઈ છે અને મીડિયા સાથે વિવાદમાં ઉતરી છે. વિવાદ બાદ સુનિતા પ્રી પ્લાન કરીને હોમગાર્ડ દ્વારા વિડીયો ઉતારાયો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. સુનિતાની અત્યાર સુધી કોઈ પણ ધમકી મળી નથી, તે આ અંગે ફરિયાદ કરી શકી હોત પણ તેણે ફરિયાદ કરી નથી. બીજી તરફ તેણે અગાઉ રાજીનામાની વાત કરી હતી, પણ હજી સુધી તેણે રાજીનામું આપ્યું નથી. એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે સુનિતાએ રોફ મારવા પ્રી પ્લાન કરીને પોતાના સાથી મિત્રને પોતાનો ફોન આપ્યો હતો અને ગાડી રોકીને વિવાદ ઊભો કર્યો હતો, જેથી તે વિડીયો બનાવીને વાહવાહી મેળવી શકે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.